ચાલો હવે સદિશોને લગતા જે પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયેલા છે એપીએમટી ની એક્ઝામમાં, એમ્સ ની એક્ઝામમાં, નીટ ની એક્ઝામમાં, જેડબલઈ એ ટ્રિપલ ઈ ની એક્ઝામમાં, એમાંથી થોડા ઘણા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ બરાબર, એટલે તમને થોડોક આઈડિયા આવે કે આ પ્રકારના પ્રશ્નો છે એક્ઝામમાં પૂછાતા હોય છે બરાબર. મેં તમને સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી, સદિશોના ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર બરાબર, ત્યારબાદ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાના બરાબર, આ પ્રકારના પ્રશ્નો છે એ મેં તમને કરાવ્યા. ઓકે, હવે એના પ્રશ્નો સોલ્વ કરશું એટલે વધારે આઈડિયા આવશે, થોડા પ્રશ્નો તમને હોમવર્કમાં પણ આપીશ. જો એક પ્રશ્ન એવો પૂછાયેલો હતો કે જ્યાં ટુ ફોર્સ વેક્ટર્સ ઓફ 5 ન્યૂટન એન્ડ અધર 12 ન્યૂટન, એટલે બે બળ સદિશો છે એમાંથી એકનું મૂલ્ય 5 ન્યૂટન છે અને એકનું મૂલ્ય 12 ન્યૂટન છે, બે બળ સદિશો ના મૂલ્યો 5 ન્યૂટન અને 12 ન્યૂટન છે, આ બે બળ છે બરાબર, બળના મૂલ્યો છે. ઓકે, એટ વોટ એંગલ ટુ વેક્ટર્સ બી એડેડ ટુ ગેટ રિઝલ્ટન્ટ વેક્ટર 17 ન્યૂટન, 7 ન્યૂટન એન્ડ 13 ન્યૂટન, સાંભળજો બરાબર, બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો હોય, સમજો બરાબર, તો પરિણામી બળ નું મૂલ્ય 17 ન્યૂટન, 7 ન્યૂટન અથવા 13 ન્યૂટન મળે બરાબર. પ્રશ્ન આવી રીતે છે, શું પૂછ્યું છે પ્રશ્નમાં, કે બે બળના મૂલ્યો કેટલા છે, 5 ન્યૂટન અને 12 ન્યૂટન, બળ સદિશ રાશિ છે બરાબર, 5 ન્યૂટન અને 12 ન્યૂટન મૂલ્ય છે, એટલે F1 5 ન્યૂટન, F2 12 ન્યૂટન, આ બેનું પરિણામી બળ મેળવવાનું છે, આ બેનું પરિણામી પરિણામી બળ આટલું આટલું અથવા આટલું ક્યારે મળે એવું તમને પૂછે છે, સમજાયું તમને, તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ બરાબર. પરિણામી બળ મેળવવાનું સૂત્ર શું, પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું સૂત્ર r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, સમજાણો કે બરાબર, એના ઉપરથી થીટા મેળવવાનું છે બરાબર. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં લખાવ્યું હતું f ઇક્વલ ટુ અંડર રૂટ શું આવશે જ્યારે ડાયરેક્ટ મૂલ્ય મેળવતા હોય ત્યારે, પણ મેં તમને અમુક વસ્તુઓ શોર્ટકટના સ્વરૂપમાં કીધી કે તમે f બરાબર f1 પ્લસ f2 લખી શકો સમાન દિશામાં હોય ત્યારે, યાદ કરો, પછી f બરાબર f1 માઇનસ f2 અથવા f2 માઇનસ f1 લખી શકો, કેમ, વિરુદ્ધ દિશામાં હોય ત્યારે, f બરાબર અંડર રૂટ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર લખી શકો ક્યારે, લંબ રૂપે હોય ત્યારે, યાદ કરો, આ ત્રણ શોર્ટકટ હતા, બાકી અન્ય કોઈ ખૂણો આપ્યો હોય તો આ રીતે લખવાનું. હવે તમે જો આ 5 ન્યૂટન અને 12 ન્યૂટન આ ડાયરેક્ટ સરવાળો કરો તો કેટલો થાય, 17 ન્યૂટન, તો જો અહીં 17 ન્યૂટન નું પૂછેલું છે તો 17 ન્યૂટન ક્યારે જવાબ મળશે, જ્યારે બે સમાન દિશામાં હોય ત્યારે, અને સમાન દિશામાં હોય એટલે પરિણામી બળ 17 ન્યૂટન મેળવવું હોય તો બે સમાન દિશામાં હોવા ફરજિયાત છે, સમાન દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી કહેવાય, 0 ડિગ્રી, સરખી દિશામાં જ છે. હજી જો 7 ન્યૂટન કે દીધે મને ખબર, આ બે ની બાદ બાકી 12 માઇનસ 5 કરો, 12 માઇનસ 5 7 આવે ને, તો 7 ન્યૂટન માટે શું હોય છે, વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશા માટે ખૂણો કેટલો કહેવાય, 180 ડિગ્રી, થીટા 180 ડિગ્રી, ત્રીજું બળ 13 ન્યૂટન, હું તમને આ તો કહી દઉં, પાયથાગોરસ નો ઉપયોગ કરો, અંડર રૂટ આ નો વર્ગ બતા નો વર્ગ, 12 નો વર્ગ કેટલો થાય, 144, 5 નો વર્ગ 25, 25 ને 144 169, 169 નો વર્ગમૂળ 13, તો આને પાયથાગોરસ લાગુ પડે, પાયથાગોરસ લાગુ પડતો એનો મતલબ શું, બે એકબીજાને લંબ હોય, સમજણો તમને, આજે આ શોર્ટ ટ્રીક થી ડાયરેક્ટ થઈ ગયું, પરિણામી બળ 13 ન્યૂટન માટે બે એકબીજાને લંબ હોવા જોઈએ તો થીટા કેટલો હોવો જોઈએ, 90 ડિગ્રી. ઓકે, હવે આ ત્રણ માંથી કઈ ના થતું હોત તો હું કઈ ના કરત, અહીં પરિણામી બળની કિંમત મુકત, અહીં ભાઈ બળની કિંમત મુકત અને કોસ થીટા કરતા બનાવી થીટા મેળવી લીધું, સમજાવો તમને. ઓકે, પણ પેલા તમારે છે ને આ ત્રણ માં ચેક કરે, એ ત્રણ ચેક કરો ને વધારે ફાયદાકાર, સમજાવો, કારણ કે શોર્ટમાં પતી જાય તો તમારે ગણતરી વધારે કરવી પડે નહીં.
ઓકે આવડશે એટલે આ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો હતો પ્રશ્ન એ લખેલો જ છે તમે સોલ્વ કરી નાખજો આખું ઓકે નેક્સ્ટ પ્રશ્નો સોલ્વ કરશો એમ વધારે આઈડિયા આવશે તમને હજી આના પ્રશ્નોને લગતી બરાબર એક પીડીએફ પણ હું તમને મોકલીશ બરાબર સદિશોના પ્રશ્નોને લગતી પ્રેક્ટિસ માટે ઓકે જોજો બરાબર જોજો ત્રણ બળો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રવર્તે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ બળો એક પદાર્થ પર પ્રવર્તે છે ઓકે જો પરિણામી બળ માત્ર વાય દિશામાં હોય તો એક્સ દિશામાં લગાડવું પડતું ચોથું બળ કેટલું હશે સુપર પ્રશ્ન જો જેડબલ્યુ વાળા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને નીટ વાળા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો ખાસ આકૃતિમાં જ આપેલું છે બંને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરવાનો ભાઈ કારણ કે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ નથી જેડબલ્યુ અને નેટની એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં જ બરાબર તમે ઉપયોગ કરી શકો પણ જેડબલ્યુ અને નેટની એક્ઝામમાં છૂટ નથી પ્રશ્ન ફરી પાછો તમને એક સમજાવી દઉં બરાબર કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ત્રણ બળ છે દેખાય છે તમને ત્રણ બળ એક ન્યૂટન બે ન્યૂટન અને ચાર ન્યૂટન બરાબર આ ત્રણ બળનું પરિણામી બળ વાય દિશામાં જ મળવું જોઈએ તો એક ચોથું બળ એક્સ દિશામાં કેટલું લગાડવું પડશે એવું પ્રશ્નમાં પૂછે છે એનો મતલબ હું ખબર તમને કે આ ત્રણ બળ છે ને બરાબર ત્રણ બળ જે એમાં લાગે છે ને એનો એક્સ ઘટક શૂન્ય થઈ જવો જોઈએ પરિણામી બળનો કેમ એક્સ ઘટક શૂન્ય થઈ જવો જોઈએ તો જ માત્ર વાય દિશામાં મળે ને સમજાણો તમને એટલે આ ત્રણ બળનો એક્સ ઘટક શૂન્ય નહીં થતો હોય એટલે એક ચોથું બળ વધારાનું તમારે લગાડવું પડશે તો એ ચોથું બળ છે એ કેટલું હોય એવું પ્રશ્નમાં પૂછે છે સમજાણો તમને પેલા તમે કોઈ માથાકૂટમાં બળો બરાબર પેલા તમે એક કામ કરો ચારે ચાર બળના ઘટક મેળવી લઈએ આપણે બરાબર જોજો સમજો બરાબર પેલું બળ એક ન્યૂટન આમ છે અને ખૂણો 60 ડિગ્રી છે બળને આપણે એફ સદિશ કહી એ સદિશ કીધું હોય તો પણ મને વાંધો નથી તારો એક્સ ઘટક શું થાય એક કોસ 60 એક સાઈન 60 યાદ આવ્યું બરાબર કોસ 60 ની કિંમત શું કોસ 60 ની કિંમત 1/2 સાઈન 60 ની √3 બાજુ તો આવશે 1/2 કોમા √3 બાજુ ન્યૂટન બરાબર બીજું બળ કઈ તરફ છે 4 ન્યૂટન પણ એનો ખૂણો વાય અક્ષ સાથે 30 ડિગ્રી આપેલો છે તો એક્સ અક્ષ સાથે કેટલો થશે 60 ડિગ્રી હવે આનો એક્સ ઘટક -4 cos 60 +4 sin 60 ખૂણો એક્સ અક્ષ સાથે લેવાનો હોય એક્સ ઘટકમાં કોસ આવે વાય ઘટકમાં સાઈન આવે અને આમાં એક્સ ઘટક ઋણ આવશે કારણ કે આ બીજું ચરણ છે કોસ સાઈન ની કિંમત ફરી પાછું કોસ સાઈન ની કિંમત શું થશે √3/2 2^4 ના સોરી કોસ સાઈન ની કિંમત 1/2 1/2 2^4 એટલે આ કેટલા થશે -2 આ √3/2 2 2 4 એટલે 2√3 રેડી ત્રીજું બળ આ રીતે આપેલું છે
न्यूटन એનો પણ y અક્ષ સાથેનો ખૂણો 30 ડિગ્રી હોય તો x અક્ષ સાથેનો 60 ડિગ્રી કારણ કે કુલ 90 ડિગ્રી હોય ને આખા ચરણનો ખૂણો ચાલો f3 સદિશ આમાં શું આવશે x ઘટક 2 cos 60 માઇનસ 2 sin 60 y ઘટક કેમ ઋણ આવ્યો એ ખબર પડી ચોથું ચરણ છે ચોથા ચરણમાં x ધન y cos 60 ની કિંમત 1/2 તો ગયા साइन साइन की कीमत रूट थ्री बाय टू 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 कैंसल ओके और प्रश्न में यू पूछू है कि चौथु बल एक्स दिशा में लगाड़वानु छे केटलू होवू जोईए એટલે चौथु बल धारी लो समझो बराबर एक्स अल्पविराम जीरो केम मने एक्स दिशा में लगाड़वानु कीधु छे चौथु बल समझाणु तमने ओके હવે આ ચારે બળનો સદિશ સરવાળો કરવાનો એટલે પરિણામી બળ મળે આપણને એ ખાલી y દિશામાં આવવું જોઈએ એનો મતલબ શું કે પરિણામી બળનો x ઘટક શૂન્ય હોવો જોઈએ મતલબ શું થાય એનો પરિણામી બળનો કયો ઘટક x ઘટક શૂન્ય હોવો જોઈએ મને કેમ કહો ભાઈ એ પ્રશ્નમાં લખ્યું છે પરિણામી બળ માત્ર y દિશામાં આવવું કોન્સેપ્ટ સમજજો બરાબર બરાબર તો મારે પરિણામી બળનો y ઘટક કેટલો હોય એ અગત્યનું નથી x ઘટક શૂન્ય થઈ જવો જોઈએ સમજાણો તમને અને પરિણામી બળનો x ઘટક મળે કઈ રીતે આ બધાયના x ઘટકનો સરવાળો તો જો પરિણામી બળમાં બળનો x ઘટક શૂન્ય થવો જોઈએ અને પહેલાનો x ઘટક વત્તા બીજાનો x ઘટક વત્તા ત્રીજાનો x ઘટક વત્તા ચોથાનો x ઘટક તો પ્રશ્નમાં એવું કીધું તો પરિણામી બળ માત્ર x દિશામાં હોવું જોઈએ તો પરિણામી બળનો y ઘટક શૂન્ય હોવો જોઈએ હવે પરિણામી બળનો x ઘટક શૂન્ય થવા માટે બધાના x ઘટકનો સરવાળો 0 બરાબર પહેલાનો x ઘટક 1/2 બીજાનો x ઘટક -2 ત્રીજાનો x ઘટક +1 ચોથાનો x ઘટક આપણે મેળવવાનો છે ચોથું બળ જ આપણે મેળવવાનું છે અને એની પાસે માત્ર x ઘટક જ છે પ્રશ્નમાં લખ્યું હતું x ને કરતા બનાવો 2 minus 1 minus 1 by 2 2 minus 1 1 1 minus 1 by 2 1 by 2 0.5 newton here સમજાણું તમને એ ચોથું બળ હશે એનો x ઘટક કેટલો હશે 0.5 newton આવડશે ઓકે ચાલો આવો એક આપું છું તમને આવો એક તમને પ્રશ્ન આપી દઉં છું તમને થોડોક વધારે આઈડિયા આવે સોલ્વ કરવાની પ્રેક્ટિસ પડે બે બળ એક પાછળ દેખાય છે 20 ન્યૂટન અને 10 ન્યૂટન પ્રશ્ન એવો છે કે ત્રીજા બળનો વાય દિશામાં ત્રીજું બળ કેટલું હોવું જોઈએ કે જેથી પરિણામી બળ x દિશામાં મળે x દિશામાં એટલે ઋણ x દિશામાં ચાલે પણ આપણે શું છે તો y દિશામાં ત્રીજું બળ કેટલું હોવું જોઈએ જેથી પરિણામી બળ x દિશા તો ત્રીજું હજી એક બળ છે તમારે ધારી લેવાનું એમાં ખાલી y ઘટક જ રાખવાનો છે ને કેટલું લેવાનું છે ને પ્રશ્નમાં પૂછ્યું છે સમજાણું તમને ટ્રાય કરજો બાકી હું તો સોલ્વ કરાવી છે બરાબર હોમવર્કનો પ્રશ્ન લખી લેજો બરાબર ખાસ નોંધી લેજો એટલે સદિશોમાં આકૃતિ આપેલી હોય અને પ્રશ્ન બરાબર તમને પૂછ્યા હોય એવા પણ ઘણા અત્યાર સુધી આવી ગયેલા છે બરાબર પછી એક આ પણ સરસ મજાનો પ્રશ્ન છે
કે સદિશો દોરેલા હોય સમજો બરાબર સદિશો તમને દોરીને આપ્યા હોય બ્રાટ કયા પ્રકારનું જો ખાસ જોજો સદિશો થોડાક દોરેલા છે એ સદિશ બી સદિશ સી સદિશ બધાની લંબાઈ સરખી છે ડી સદિશ ઈ સદિશ અને આમ છે એફ સદિશ આવી રીતે તમને છ સદિશો દોરીને આપેલા છે હવે એમ પૂછ્યું છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે સમજો બરાબર નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે આમાં ઓપ્શન ઉપરથી પ્રશ્ન સોલ્વ થશે ખાસ સમજો સેના પરથી સોલ્વ થશે ઓપ્શન ઉપરથી પ્રશ્ન સોલ્વ થશે એટલે પહેલો પ્રશ્ન એવો છે તમે તમે પહેલા છે ને શું કરજો પ્રશ્ન આવી રીતે લખજો પ્રશ્નમાં ચાર આ છ સદિશો દોરવાનું નીચે એવું લખવાનું છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે પહેલો ઓપ્શન આવો છે B plus E बराबर F બીજો ઓપ્શન આવો છે B સદિશ plus C સદિશ बराबर F સદિશ ત્રીજો ઓપ્શન આવો છે B સદિશ plus C સદિશ बराबर F સદિશ અને ચોથો ઓપ્શન આવો છે D સદિશ plus E સદિશ बराबर F સદિશ જો લામાથી કયું સાચું છે એ તમારે કહેવાનું છે તો બે સદિશનો સરવાળો કરો ત્યારે જે મળે ને પરિણામી સદિશ એટલે આમાં એફ સદિશ કોનો પરિણામી સદિશ થાય એવું પ્રશ્નમાં પૂછ્યું મેં તમને ઓલે આકૃતિ ઉપરથી દોરતા શીખવ્યું હતું યાદ કરો બી સદિશ પ્લસ ઈ સદિશ કરવા માટે આકૃતિ ઉપરથી શું કરવાનું પહેલા બી સદિશ દોરવાનું આ બી સદિશ છે આમ દોરવાનું અલ આ બી સદિશ હવે એના શીર્ષ પર ઈ સદિશ ને પૂછાવે એમ ઈ સદિશ દોરવાનું ઈ સદિશ આમ છે આમ દોરવો પડશે ને આમ એને પૂછાવે ઓકે આ ઈ સદિશ હવે પરિણામી સદિશ કઈ રીતે મળે પહેલાની પૂછથી છેલ્લાના શીર્ષ સુધી એક સદિશ જો એફ સદિશ આવી રીતે હોય ને તો જવાબ સાચો કહેવાય જો તો એફ સદિશ આવી રીતે છે નહીં આ તો ઊંધું આ રીતે છે તો પહેલો ઓપ્શન ખોટો આ બીજું બી સદિશ પ્લસ સી સદિશ બરાબર એફ સદિશ પહેલા બી સદિશ દોરો બી સદિશ આમ છે હવે સી સદિશ સી સદિશ દોરો સી સદિશ તો આમ છે ધ્યાન રાખજો એકના શીર્ષ ઉપર બીજાને પૂછાવે એમ દોરતા જવાના આ સી સદિશ હવે તમે વિચારો છો એમાં પરિણામી સદિશ કઈ રીતે મળે મને એ કેમ કહો કે કઈ એક સદિશ પરિણામ છે અરે બે ના સરવાળાથી મળે છે આ એફ સદિશ જો તો હવે એફ સદિશ આવી રીતે છે ના એટલે આ તો આમ નથી જો અહીંયા આમ મેળો છે અહીંયા આમ છે આપણ ના ચાલે આ ખોટું છે તો એ જવાબ એ ખોટો છે હવે ડી સદિશ પ્લસ સી સદિશ બરાબર એફ સદિશ ડી સદિશ કઈ રીતે છે ઉપર તરફ આ ડી સદિશ સી સદિશ કઈ રીતે છે આમ જો અહીં છે આપેલું છે આમાં પરિણામી સદિશ દોરો તો આમ આવશે હવે જો તમે એફ સદિશ આવી રીતે છે ના આમ નથી તો આ પણ ખોટું છે રેડી છેલ્લો છેલ્લો ઓપ્શન જે ડી સદિશ આવી રીતે ઈ સદિશ આ બાજુ પેલાની પૂછથી છેલ્લાના શીર્ષ સુધી સદિશ એફ સદિશ જો જે એફ સદિશ આવી રીતે છે હા એ ઓપ્શન સાચો છે સમજે તમને એટલે ઓપ્શન ઉપરથી દોરીને ચેક કરવાનું તમારે ઓપ્શન ઉપરથી દોરીને ચેક કરવાનું ચલો આવડશે રેડી ઓકે ચલો આના ઉપરથી પ્રશ્ન બનાવું એક જોજો હાલો સમજો બરાબર હોમવર્ક નો પ્રશ્ન આની પેલા એક આપ્યો હતો એટલે આ બીજો થશે એટલે એક આપ્યો હતો ને હમણાં આવડું વાય ત્રિક વાય ઘટક પરિણામ વિવાદ ચાર સદિશ આપ્યા છે એ સદિશ બી સદિશ સી સદિશ ડી સદિશ
બીજા ચાર સદિશ આપ્યા છે, એ સદિશ, એફ સદિશ, જી સદિશ, એચ સદિશ. રેડી? તમારે દોરી દોરીને સાબિત કરવાનું. ચલો, એ સદિશ પ્લસ સી સદિશ બરાબર ખાલી જગ્યા સદિશ, એ સદિશ પ્લસ ડી સદિશ બરાબર ખાલી જગ્યા સદિશ. સી સદિશ પ્લસ બી સદિશ બરાબર ખાલી જગ્યા સદિશ. અને છેલ્લું બી સદિશ પ્લસ ડી સદિશ બરાબર ખાલી જગ્યા સદિશ. એટલે આ ચાર માંથી ક્યાં કયું આવે ને તમારે કહેવાનું. ટ્રાય કરજો, હું તો સોલ્વ કરાવીશ. સમજાણ? ઓકે. નેક્સ્ટ વાત કરીએ. તો બે બાજુ મૂલ્ય લગાડો તો આમ થાય કે નહીં? અહીંયા તો ડાયરેક્ટ આર સદિશ જ છે, તો આર સદિશ નું મૂલ્ય આર, એ સદિશ પ્લસ બી સદિશ નું મૂલ્ય, એ સદિશ પ્લસ બી સદિશ નું મૂલ્ય, પરિણામી સદિશ નું મૂલ્ય. આપણે શોર્ટકટ શું આવ્યો? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. એટલે કોઈ બે સદિશ હોય ને એના સરવાળાનું ડાયરેક્ટ મૂલ્ય તમારે મેળવવું હોય તો કઈ રીતે મળે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. ક્યારેક શું થશે? અહીંયા આવી રીતે આપશે, એ સદિશ માઇનસ બી સદિશ. આમાં જ્યાં જ્યાં બી છે ત્યાં માઇનસ બી લખી નાખો. આ બે સદિશોની બાદબાકીનું મૂલ્ય, બે સદિશોની બાદબાકી નથી, બાદબાકીનું મૂલ્ય મેળવવાની વાત. તો જ્યાં બી છે ત્યાં માઇનસ બી, અહીંયા તો વર્ગ છે બી નો, તો એ તો એમ નામ જ રહેશે. અહીંયા માઇનસ બી લખશો ને એટલે અહીં માઇનસ આવી જશે. એટલે બે સદિશોના સરવાળાનું મૂલ્ય અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા મળે. બે સદિશોની બાદબાકીનું મૂલ્ય અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ થીટા મળે. સમજાણો તમને? ઓકે, બરાબર. આના પરથી પણ પ્રશ્ન આવી ગયેલા છે, બરાબર. એ પ્રશ્ન એવો છે કે બે સદિશો માટે, સમજો, નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે, બે સદિશો માટે ઓપ્શન છે. આવી રીતે ઓપ્શન એટલે બે સદિશોનો સરવાળો જેટલો હોય એટલો જ, એટલી જ બે સદિશોની બાદ બાકી હોય એવું કીધું છે. એના માટે હું તમને નોંધ હમણાં લખાવી દઉં, બરાબર. પેલા સોલ્વ કરીએ આપણે પ્રશ્ન. બે બાજુ મૂલ્ય લગાડો એટલે માનાંક લગાડો. બે સદિશોના સરવાળાનું મૂલ્ય કઈ રીતે મળે? અંડર રૂટ બે સદિશોની બાદબાકીનું મૂલ્ય કઈ રીતે મળે? બે બાજુ રૂટ ઉડાડજે. ચલો, ડાબી બાજુ જમણી બાજુ શું ઉડી જશે? એ સ્ક્વેર બી સ્ક્વેર ઉડી જશે. ઓલ માઇનસ ટુ એ બી કોસ થીટા આ બાજુ આવી જાય એટલે શું થઈ જશે? ટુ એ બી કોસ થીટા, ટુ એ બી કોસ થીટા પ્લસ ટુ એ બી કોસ થીટા, ફોર એ બી કોસ થીટા બરાબર ઝીરો. ફોર એ બી છેદમાં જવાબ દો તો કોસ થીટા બરાબર ઝીરો. કોસ થીટા ઝીરો કરે થાય થીટા 90 ડિગ્રી હોય ત્યારે. એટલે આ હવે તમારે ખાસ યાદ રાખવાનું છે શોર્ટકટ તરીકે. શું?
બે સદિશોનો સરવાળાનું મૂલ્ય અને બે સદિશોની બાદબાકીનું મૂલ્ય જ્યારે સરખું થતું હોય ને બે સદિશોના સરવાળાનું જેટલું મૂલ્ય હોય એટલું જ જો એ બેની બાદબાકીનું મૂલ્ય હોય ને તો એ બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવો જોઈએ, બાકી શક્ય જ નથી. હવે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી તો જવાબ આ સાચો થશે ને, યાદ કરો. કા બે સદિશો લંબ રૂપે હોય તો તેનો ડોટ ગુણાકાર 0 હોય, યાદ કરજો. યાદ છે ને, ક્રોસ ગુણાકાર ને ડોટ ગુણાકાર કર્યું ત્યારે આપણે વાત થઈ હતી. બે સદિશો પરસ્પર લંબ રૂપે હોય તો એ બેનો ડોટ ગુણાકાર 0 હોય અને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ક્રોસ ગુણાકારનો મૂલ્ય 0 હોય. જોજો હવે બધું આમ મિક્સ થશે બરાબર, એટલે સતત તમારે રિવિઝન કરતા રહેવું પડશે. એટલે આ વેક્ટર તમારા માટે નવું છે ને, એટલે સતત પહેલા તમારે શરૂઆતમાં રિવિઝન કરતું રહેવું પડશે. ઓકે, હવે એક પ્રશ્ન એવી રીતે છે, સુપર પ્રશ્ન છે એ પણ. એ સદિશ પ્લસ બી સદિશ નું મૂલ્ય હોય તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે, સમજો. અને પછી આ પણ તમારે એક શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે, બરાબર. નોંધ એક પછી એક લખતી જવાની, આ તો એમસીક્યુ પૂછવાનો તો એક્ઝામમાં તો બરાબર ધ્યાન રાખજો ખાસ. હું એ સદિશ નું મૂલ્ય છે એ ધારી લઉં તો બી સદિશ નું મૂલ્ય પણ એ જ છે, કેમ એના મૂલ્ય સરખા છે પ્રશ્નમાં લખ્યું. અને એ સદિશ પ્લસ બી સદિશ નું મૂલ્ય એ જ લેવાનું મારે કા પ્રશ્નમાં લખ્યું. હવે એ સદિશ પ્લસ બી સદિશ નું મૂલ્ય કઈ રીતે મળે યાદ કરો. એ સદિશોના સરવાળાનું ડાયરેક્ટ મૂલ્ય અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. હવે એ સદિશ પ્લસ બી સદિશ નું મૂલ્ય એ જ લખવાનું, પણ વર્ગમૂળ આ બાજુ લઈ લઈએ એટલે વર્ગ. એનું મૂલ્ય એ, બી નું મૂલ્ય એ, એનું મૂલ્ય એ, બી નું મૂલ્ય એ, થીટા મેળવવાનો છે. એક એક એ સ્ક્વેર કેન્સલ, આ એ સ્ક્વેર આ બાજુ એટલે શું થશે માઇનસ એ સ્ક્વેર, અને આ એ ગુણ્યા એ સ્ક્વેર, એ સ્ક્વેર એ સ્ક્વેર ઉડી જાય, બે છેદમાં આવશે. કોસ થીટા માઇનસ વન બાય ટુ ક્યારે થાય, ત્યારે થીટા 120 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા વન ક્યારે થાય, થીટા 0 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા વન બાય ટુ ક્યારે થાય, થીટા 60 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા રૂટ થ્રી બાય ટુ ક્યારે થાય, થીટા 30 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા 1 બાય √2 ક્યારે થાય, થીટા 45 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા 3 બાય 5 ક્યારે થાય, થીટા 53 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા 4 બાય 5 ક્યારે થાય, થીટા 37 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા 0 ક્યારે થાય, થીટા 90 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા માઇનસ 1 બાય 2 ક્યારે થાય, થીટા 120 ડિગ્રી હોય ત્યારે. કોસ થીટા માઇનસ √3 બાય 2 ક્યારે થાય, થીટા 150 ડિગ્રી હોય ત્યારે. અને કોસ થીટા માઇનસ 1 ક્યારે થાય, જ્યારે થીટા 180 ડિગ્રી. આ બધા થીટા યાદ હોવા જોઈએ તમને કોસ માટે, પ્રેક્ટિસ થી યાદ રહી જશે. એટલે થીટા બરાબર 120. તો તમારે એક નોંધ શું લખવાની, બે સદિશોના મૂલ્ય સમાન હોય અને તેમના પરિણામી સદિશનું મૂલ્ય પણ તેના જેટલું હોય તો બંને સદિશો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય. સમજાણો બધાને? એટલે વધારે પ્રેક્ટિસ કરશો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આજુ પહેલાં તમે આ બધું ખાસ રિવિઝન એક વખત કરી લેજો સદિશો માટે જેટલું લખેલું છે. ચાલો અહીં સુધી રાખશું.